જીવન ને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્ય ને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ, જીવન ને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્ય ને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ. સ્નેહ સંપાદન એવો સંબંધ છે જ્ઞાન દર્પણ, એવું ન્યારું પ્યારું પ્યારું મીઠું બંધન છે જ્ઞાન દર્પણ, સત્ય અસત્યનો તફાવત સમજાવે એ માર્ગદર્શક છે જ્ઞાન દર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન દર્પણ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. નારી શક્તિ એક એવી શક્તિ છે જેણે વર્ષોથી ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, જે નારીએ અનેક ચક્રવર્તીઓ અને છત્રપતિઓને પોતાના ખોળામાં બેસીને ખવડાવ્યો અને સંસ્કારી બનાવ્યા, જે માતાએ અનેક લોકોના મન ઉપર શાસન કરવા જેવા ધ્રુવ, ઈસા મસીહ, મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને ધર્મનો પાઠ શીખવાડ્યો, પણ કમનસીબે આજે એ જ નારીની દીકરીની ગર્ભમાં હત્યા કરવામાં આવે છે. સમાજના આવા ઘૃણિત દર્પણ વિશે શું કહીશું, ચર્ચા કરીશું આજે ભ્રૂણ હત્યા પર, અને આ વિષય પર પ્રકાશ પાડવા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે બ્રહ્માકુમાર પ્રોફેસર પ્રફુલભાઈ શાહ. પ્રફુલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે સમાજની વાત કરીએ તો સમાજ આધુનિક બન્યો છે, આગળ વધી રહ્યો છે, પણ આજે પણ ભ્રૂણ હત્યા જેવી વિકૃત મહામારી સમાજમાં ફેલાઈ રહી છે. માતા પિતા કહેવાય કે ના બજેગા બાંસ ન બજેગી બાંસુરી એવી વૃત્તિ ધારણ કરીને કેવી રીતે આ દુર્ઘટનાઓ કે કૃત્ય કરી રહ્યા છે. આપણા દેશની જો સૌથી મોટી કરુણતા હોય તો આ દૂષણ છે. આપણા દેશની સંસ્કૃતિ તો એમ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, કે જ્યાં નારીનું સન્માન કરવામાં આવે છે, જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ રમણ કરતા હોય છે. અને આપણા દેશને તો દેવી દેવતાઓનો દેશ માનવામાં આવે છે, અને અનેક રીતે સમયાંતરે ઇતિહાસ ગવા છે કે સ્ત્રીઓની ખૂબ મહિમા આપણે કરતા આવ્યા છે, સ્ત્રીને દેવીના રૂપમાં પણ આપણે પૂજતા આવ્યા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતામ, એને લક્ષ્મીના રૂપમાં, એને વિદ્યાના રૂપમાં, એને શક્તિના રૂપમાં આપણે એને અત્યાર સુધી જોતા આવ્યા. આજે પણ એ સ્વરૂપે એનું પૂજન પણ થઈ રહ્યું છે. એક બાજુ એનું પૂજન થઈ રહ્યું છે એ સ્વરૂપે, અને બીજી તરફ આવી એક તમે જો કરુણતા કેટલી છે આપણા દેશની, દેશની કમનસીબી છે, દેશની કરુણતા છે, અને આ એક સૌથી મોટા મોટું સામાજિક દૂષણ છે. આજે આપણો જે સમાજ છે અનેક પ્રકારના સામાજિક દૂષણથી પીડાઈ રહ્યો છે, પણ આ જે સામાજિક દૂષણ છે એ તો હું માનું છું કે ખૂબ જ ચિંતા ઉપજાવે એવું આ દૂષણ છે. આજે આ દૂષણને કારણે શું થઈ રહ્યું છે કે જે ભ્રૂણ હત્યા આપણે જે અત્યારે થઈ રહી છે, ગર્ભમાં જ એ બાળકીને ખતમ કરી દેવામાં આવે છે, તેને કારણે એક પ્રકારનું અસંતુલન સમાજની અંદર ઊભું થઈ રહ્યું છે, અને આવનાર ભવિષ્યની અંદર જે પરિસ્થિતિ સર્જાશે તો હું માનું છું કે આખા ઇતિહાસની કોઈ કાળે ન ઊભું થયેલું અસંતુલન હવે આગામી સમયમાં જો આપણે ચેતવીશું નહીં તો એ થશે. ભ્રૂણ હત્યાના કારણે ઉત્તર ઉત્તર જે સ્ત્રીઓની સંખ્યા છે, બહેનોની સંખ્યા ઘટતી જાય છે અને પુરુષોની સંખ્યા વધતી જાય છે, અને આ અસંતુલન જે ઊભું થઈ રહ્યું છે તેને કારણે બીજી કેટલીક
સામાજિક સમસ્યાઓ આજે આપણી વચ્ચે ઊભી થયેલી છે. તમે જુઓ, જ્યારે પુરુષોની સંખ્યા વધતી જાય અને સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય, એટલે પછી પુરુષોને લગ્ન માટે બહેનો આજે કે સ્ત્રીઓ આજે મળતી નથી, સમસ્યા બની ગઈ છે પુરુષો માટે લગ્ન કરવા. અને મોટી સમસ્યા બની ગઈ છે, અને એના કારણે બીજા જે દૂષણો ઊભા થયા છે. આપણે જો આ ઉત્તરના કેટલાક, આપણા દેશના ઉત્તરના કેટલાક રાજ્યોનો જો દાખલો લઈએ, તો ઉત્તર પશ્ચિમના જે કેટલાક રાજ્યો છે, એ રાજ્યોની અંદર અત્યારે બહેનોની સંખ્યા એટલી બધી ઘટી રહી છે કે પુરુષોને મેરેજ કરવા માટે પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે. એટલે ત્યાં અત્યારે સ્ત્રીઓનો વેપાર ત્યાં શરૂ થઈ ગયો છે ઓલરેડી. ખાસ કરીને આપણા જે પૂર્વના કેટલાક રાજ્યો છે, ત્યાં ગરીબી વધારે છે થોડી પ્રમાણની અંદર, તો એ દેશની અંદરથી આવી જ બધી જે ગરીબ કન્યાઓ છે, તેને લોકોને ફોસલાવીને, ફસાવીને, પ્રલોભનો આપીને તેને કેપ્ચર કરી લેવામાં આવે છે અને પછી તેને વેચી દેવામાં આવે છે. તો આવા પ્રકારે હ્યુમન ટ્રાફિકિંગ, જેને આપણે કહી શકીએ, એમાં ખાસ કરીને મહિલાઓનો વધારે ભોગ બને છે. અને પછી તે લોકો ખરીદે છે બહેનોને, સ્ત્રીઓને, અને પછી તેને ગુલામ રાખે છે. એટલે આ બધી જે સમસ્યાઓનું જે સર્જન થયું છે, એ આજે એક સમાજની અંદર અસંતુલન ઊભું થયું, આને કારણે આ બધી સમસ્યાઓ આજે ઊભી થઈ ગઈ છે. જે દેશની અંદર એક સમય એવો હતો કે એક પુરુષને ઘણી બધી પત્નીઓ હતી, એક રાજાને ઘણી બધી રાણીઓ રાખતા હતા, જ્યારે એના કરતા અત્યારે વિપરીત પરિસ્થિતિ છે. એક પત્નીને અનેક પતિ હશે. દ્રૌપદી જેવી કદાચ પરિસ્થિતિ પણ આપણા દેશની અંદર ઊભી થાય કે કન્યા મળે જ નહીં તમને. અને આજે એવા કેટલાય પુરુષો છે કે જે લોકો ઉંમર વટાવી ચૂકેલા છે, પણ એમને યોગ્ય કન્યા મળી નથી, અને આજે પણ એ લોકો અપરિણીત રહેલા છે. ઈચ્છા તો છે, ઘણા તો એવા છે જે ઈચ્છા તો છે કે હું પરણું અને મને કન્યા મળે, પણ એને યોગ્ય કન્યા મળી જ નથી રહી, એટલે પછી અપરિણીત રાહ જોતા જોતા એમની ઉંમર પણ ઉંમર જતી રહે, પછી શું કરે પરણીને એ લોકો. એટલે આવી બધી જે બીજી અન્ય જે સામાજિક સમસ્યાઓ છે, એ સામાજિક સમસ્યાઓનું સર્જન પણ આ જે દૂષણ છે, આ મોટામાં મોટું એક દૂષણ છે, એને કારણે આજે ઊભી થઈ ગયેલી છે. જી પ્રફુલભાઈ, ભ્રૂણ હત્યા એ મોટો ગુનો છે, છતાંય માતા પિતા કે ઘરના અન્ય સભ્યો આ કૃત્ય કેવી રીતે કરી રહેતા, કાળજું કેમનું ચાલતું હોય છે? હું માનું છું, ઘણી વાર તો માતા પિતાની ઈચ્છા ના હોય તો વડીલોનું એવું દબાણ હોય છે, તો પણ આ સમસ્યા ઘરના કેટલાક સદસ્યોના દબાણને વશ થઈને પછી પણ આવું કાર્ય કરતા હોય છે. કદાચ માતાની તો પોતાની ઈચ્છા ન પણ હોય, એવા કેસ પણ આપણે જોયેલા છે કે માતા તો બાળકીને જન્મ આપવા માંગે છે, પણ ઘરના જે અન્ય સદસ્યો છે, એ સદસ્યો એના પર દબાણ લાવે છે, એના પર જબરજસ્તી કરે છે, અને પછી એને મજબૂર કરે છે ભ્રૂણ હત્યા માટે. એટલે આ બધી પણ સિચ્યુએશન ઊભી થાય છે. પણ હું માનું છું કે આ દેશની અંદર એક સમય જે સ્ત્રીઓને સન્માન આપવામાં આવતું હતું, એ સન્માન, સ્ત્રીઓ પ્રત્યેનું સન્માન ધીરે ધીરે ઘટતું જાય છે. અત્યારે મા બાપો પણ પોતાની દીકરીને બોજરૂપ ગણે છે. દીકરો હશે તો તેને આશીર્વાદરૂપ ગણશે, અને જો દીકરી જન્મી તો એને શ્રાપ ગણશે. દીકરી છે તો એને લાયબિલિટી ગણે છે, અને જો દીકરો છે તો એને એસેટ માને છે. તો આ જે ભેદભાવ અત્યારે જે રાખવામાં આવે છે દીકરીઓ અને દીકરાઓ વચ્ચે, એ એનું એક મૂળ કારણ છે. અને હું એમ માનીશ કે જે લોકો આવો પ્રકારનો ભેદ જેને ઉત્પન્ન કર્યો છે, તેને પણ એવું યાદ રાખવું જોઈએ કે એક સમય પણ એના પણ પોતાના દીકરાના લગ્ન કરવાના છે. એના દીકરાના લગ્ન કરીને એને પણ તમારા ઘરમાં વહુ લાવવાની છે. દીકરા માટે તમે વહુ ક્યાંથી લાવવાનો છો? એ પણ એમને યાદ રાખવું જોઈએ કે કોકની દીકરી હશે, તમારી દીકરી હશે તો એ કોઈ કોઈનું ઘર જે ઉજાડી શકશે, અથવા કોઈક બીજાની દીકરી હશે તો તમારા ઘરની અંદર તમારા દીકરાની વહુ તરીકે આવી શકશે. એટલે સમાજની અંદર જે અસંતુલન ઊભું થયેલું છે, આ તેની પાછળ હું માનું છું કે વિવેક શૂન્યતા, સ્વાર્થ, અને હું તમને કહું કે લોકો સંવેદનાહીન બની ગયા છે, દયાહીન બની ગયા છે, વિવેક શૂન્ય બની ગયા છે, અને તેને કારણે આ બધી સમસ્યાઓ ઊભી કરી છે. દરેક વ્યક્તિ અત્યારે કે જે કંઈ વિચારે છે ને, એ બધું ધનને કેન્દ્ર સ્થાને રાખીને બધું વિચારી રહ્યા છે. એટલા બધા લોકો મટીરિયલિસ્ટિક થઈ ગયા છે, સ્વાર્થી થઈ ગયા છે, અને તેને કારણે એ લોકો લાંબુ વિચારી નથી શકતા કે આ જે કાર્ય કરી રહ્યા છે તેનું લાંબા ગાળે શું પડઘો પડશે, શું પ્રભાવ પડશે સમાજ ઉપર, તો એ બધું કશું વિચાર કરી શકતા જ નથી. અને એ લોકો બસ ટૂંકા ગાળાના લાભ અને ગેરલાભ એનો જ વિચાર કરે છે. આવું કરીશ તો આ ગેરલાભ થશે, આવું કરીશ તો આ ફાયદો થઈ જશે. દરેક વાતમાં વ્યાપારની દ્રષ્ટિ, વેપારની આખી દ્રષ્ટિ જ વેપારની થઈ ગઈ છે. અમુક અંશે જે ભ્રૂણ હત્યાની જે વાત છે, એના માટે આપણી જે દહેજ પ્રથા, જેની આપણે ચર્ચા થોડી ઘણી આગળ ઉપર પણ કરી ગયા છે, એ દહેજ પ્રથા પણ
આ ભ્રૂણ હત્યા માટે જવાબદાર છે. કારણ કે જો દીકરી જન્મ છે, દીકરી ઉપર દીકરીઓ જન્મતી હોય તો પછી એના માટે ખૂબ મોટી લાયબિલિટી ઊભી થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી આ ડૌરી પ્રથા અથવા તો જે દહેજ પ્રથા લાંબુ જ નથી થતી, ત્યાં સુધી જેમ જેમ દીકરીઓ જન્મતી જાય તેમ તેમ માતા પિતાના માથા ઉપર બોજ વધતો જાય છે. એટલે અમુક અંશે આ જે દહેજ પ્રથા છે તે પણ એક ભ્રૂણ હત્યાના માટે જવાબદાર આપણે ગણી શકીએ છીએ. એના નિવારણ માટે આપની પાસે શું સમાધાન છે? કઈ રીતે આપણે સમાજમાંથી આ ભ્રૂણ હત્યા જેવી ગંભીર સમસ્યાને નાબૂદ કરી શકીએ છીએ? શરૂઆત તો ફરીથી જાગૃતિથી જ કરવી પડે કે તમે આ જે કૃત્ય કરી રહ્યા છો એ કેટલું હીન કૃત્ય છે એ પહેલાં લોકોને બતાવવું પડશે. અને ગવર્મેન્ટે તો હવે ઘણા બધા કડક કાયદા પણ બનાવ્યા છે, એને ગવર્મેન્ટને ધ્યાન પર આવવું જોઈએ અને ગવર્મેન્ટને પ્રૂફ બનવી જોઈએ. સૌથી પહેલાં તો જે આ સેક્સ ટેસ્ટની વાત છે, જે એના પર એકદમ ગવર્મેન્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. એક વાત, પ્રતિબંધ મૂક્યો છે બરાબર છે, પણ છતાંય આપ ડોક્ટરને વધારે પૈસા આપો તો એક્ઝામિન કરીને બતાવે છે. એટલે જે ડોક્ટરો છે તે પણ ધનની પાછળ પડેલા છે. એ લોકો સમાજનું શું નુકસાન કરી રહ્યા છે? લોકોનું લાયસન્સ કેન્સલ થઈ જાય છે, પ્રેક્ટિસ કાયમ માટે બંધ થઈ શકાય છે. કરવું જોઈએ, કરવું જોઈએ, કઈક મોટી સજા એને મળે કે જેથી કરીને આવું કરતા એ લોકો ગભરાય. તો કાયદાકીય રીતે ગવર્મેન્ટ તો પોતાની રીતે પ્રયાસ કરે છે, પણ ડોક્ટર જે ભણેલો ગણેલો છે વ્યક્તિ એ જયારે આવું કરતો હોય તો એનું પહેલાં તો લાયસન્સ, તમે કહ્યું લાયસન્સ કેન્સલ કરી દેતા હોય છે એ લોકોનું. પણ છતાં પણ કંઈક આપણે આ દિશાની અંદર કાયદાકીય રીતે પણ કંઈક ઘણું કરી શકીએ એમ છે. થોડુંક તો નિયંત્રણ આવેલું છે, કાયદાને કારણે પણ થોડીક અસર તો થયેલી છે સમાજ ઉપર, પણ હજુ પણ જો ગવર્મેન્ટ હજી વધારે સજાગ થઈને, સચેત થઈને હજુ કંઈક વધારે કડક કાયદા, એડવાન્સ ટેકનોલોજી આવી છે તો એક તો સારું પણ છે, પણ બીજી તરફ આપણે જોઈએ તો એના લીધે જે આપણે કીધું કે સેક્સ દ્વારા ખબર પડી જાય છે કે ટેસ્ટિંગ થઈ જાય છે, ભ્રૂણ હત્યા તરફ પડે છે. અને પહેલાના જમાનામાં આપણે જોઈએ તો ખબર નહોતી પડતી, તો માતાઓ વધારે વધારે બાળકોને જન્મ આપતા હતા. અત્યારે એક દીકરી હોય બીજો દીકરો જોઈએ જ જોઈએ એ માન્યતા ચાલતી આવી છે કે ઘરમાં એક દીકરો તો જોઈએ જ. મા બાપ માટે દીકરીને જેટલી લાગણી છે ને એટલું દીકરાને લાગણી નથી હોતી. અને મેં ઘણા બધા પરિવારની અંદર જોયેલું છે કે દીકરી પોતાના ઘરે લઈ આવે અને રાખતી હોય છે. દીકરીઓને સાથે તો ઘણા મા બાપો રહેતા હોય છે, દીકરાઓને રાખતા હોય, દીકરીઓ રાખતી હોય. એટલે હું માનો કે શરીર છોડીને ચાલ્યો ગયો, પછી મારા વંશની મારે ચિંતા કરીને શું કામ છે? સમજ નથી એ સમજ, એટલે જ અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે, લોકોની અંદર જાગૃતિ લાવવાની જરૂર છે કે તમે આ કરી રહ્યા છો એ કૃત્ય કેટલું બધું ઘૃણું કૃત્ય છે અને એમાં સામાજિક રીતે, પારિવારિક રીતે, બધી રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે, બહેનોને કેટલો અન્યાય થઈ રહ્યો છે, બહેનોનું કેટલું શોષણ થઈ રહ્યું છે. અને આવી અસમાનતા અને અસંતુલન ઊભું થાય પછી બહેનો ક્યાં જશે? બહેનોની સલામતી ક્યાં રહેશે? પુરુષો, પુરુષ પ્રધાન સમાજ તો ઓલરેડી આપણો ભારત દેશ છે, પછી પુરુષોની સંખ્યા વધી જાય અને એટલે પુરુષોનું વર્ચસ્વ ધીરે ધીરે પછી વધતું જાય, પુરુષોનું વર્ચસ્વ વધી જાય પછી તો જે શોષણ થઈ રહ્યું છે નારીઓનું, નારીઓની અન્ય કેટલી બધી સમસ્યાઓ છે, તો એ બધી વસ્તુઓ જે છે એ ઘણી બધી સમસ્યાઓ છે નારીઓ માટે, તો એ બધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જશે. દર્શક મિત્રોને સલાહ આપીએ કે આ ભેદ તમે નહીં રાખો. તમને દીકરી પણ મદદરૂપ થશે, અરે દીકરી આર્થિક રૂપે પણ મદદરૂપ થતી હોય છે. બાળકો, દીકરો લગ્ન કર્યા પછી પણ તે આર્થિક રીતે મદદ કરતી હોય છે, મદદ કરતી હોય છે. ઘણી બધી દીકરીઓ કમાતી હોય છે ને મા-બાપને પણ મદદ કરી પોતાની સાથે જ રાખે છે. પ્રફુલભાઈ, એક ગામડાના એક બેન હતા, એને ત્યાં પાડાએ જન્મ લીધો, આખા ગામમાં પેંડા વેચ્યા, પણ એને ત્યાં બે ઓલરેડી દીકરી હતી, બહુ નહીં ત્રીજી દીકરી આવી એટલે ઉદાસ હતા. તો કોઈએ પ્રશ્ન પૂછ્યો કે કેમ ઉદાસ છો બાજે? તેમને કીધું પથરો આવ્યો છે. અને કાં તો દીકરીને કહેવાય સાપનો ભારો, એવા શબ્દોથી અત્યારે દીકરીઓ માટે યુઝ થઈ રહ્યા છે. આ બધી માનસિક વિકૃતિઓ છે, માનસિક વિકૃતિઓ છે. અને એ વિકૃતિઓમાંથી બહાર કાઢવા માટે પણ ફરીથી જો આધ્યાત્મિક જ્ઞાનની જે સમજ છે, આમાં અસમાનતા જે છે, તમે ભેદભાવ જે રાખો છો એનો અર્થ કે ભેદ ઉભો કર્યો, તમે ભેદ ઉભો કર્યો અને સમત્વનો ભાવ તમે સમાપ્ત કરી દીધો. એટલે સમત્વનો ભાવ ફરીથી જો પેદા કરવો હોય ને તો ફરી પાછી એ સ્પિરિચ્યુઅલ પરસેપ્શન તમને ખૂબ જ કામ લાગશે. બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયની અંદર સારું પાસું એ છે કે એડમિનિસ્ટ્રેશનની અંદર બહેનો જ છે. મારા ખ્યાલથી વિશ્વમાં એકમાત્ર સંસ્થા છે જ્યાં બહેનોની સંખ્યા કે આખું સંચાલન, સેવા કેન્દ્રનું સંચાલન બહેનો જ કરે છે. સત્ય છે ને? સંખ્યા બહેનોની વધારે છે એવું નથી,
કાર્યશીલ ભાઈઓ પણ કાર્યશીલ છે, પણ એ બધા બેકબોન માં બહેનો ને સપોર્ટ કરતા હોય છે. પણ જે સત્તા સ્થાને જેને આપણે કહીએ તો પાવર્સ બધા જે છે, પુરુષો હવે સમજી ગયા છે કે ભાઈ બરાબર છે. અત્યાર સુધી આપણે નારી ઉપર ઘણા બધા સિતમ ગુજાર્યા અને ગ્લાની પણ ખૂબ કરી છે આપણા દેશની અંદર. સ્ત્રીની મહિમા પણ થઈ છે તો ગ્લાની પણ થયેલી છે. તો આ બધી ગ્લાનીથી હવે આપણે મુક્ત થવું જોઈએ અને એક સુદૃઢ સમાજની જો સ્થાપના આપણે કરવી હશે તો આપણે સ્ત્રીઓને તેટલું જ મહત્વ આપવું પડશે. અને જો અત્યારે તો ગવર્નમેન્ટ પણ પૂરા પ્રયાસ કરી રહ્યા છે કે દરેક જગ્યાએ રિઝર્વેશનની વાત છે, પાર્લામેન્ટની અંદર પણ કોટા જોઈએ, દરેક જગ્યાએ સ્ત્રીઓના કોટા કરી રહ્યા છે. એટલે પુરુષ સમોવડી છતાં એ પર્યાપ્ત નથી પ્રફુલભાઈ, બરાબર છે. છતાં પણ અહીંયા પુરુષોને વધારે અને મહિલાઓને સરકાર પણ જાગૃત તો થયેલી છે અને મહિલાઓનું શિક્ષણ પણ વધી રહ્યું છે. અહીંયા જે મહિલાઓ અશિક્ષિત છે તે પણ એક કારણભૂત છે. જે તમે કહ્યું કે દબાણ કરીને પણ અને મજબૂર કરીને આ ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, પણ જો સ્ત્રીઓ જ ઘણી વખતે સ્ત્રીઓ જ નારી નારીની દુશ્મન બનતી હોય છે, એ પણ ઘણી વખતે આપણે કે માતાજીની હત્યા કરે છે, માતાજીની હત્યા કરે છે તે વખતે જો નારી પ્રોટેસ્ટ કરે. મેં કેટલીક જગ્યાએ એવા કેસીસ પણ જોયેલા છે કે જેની અંદર એને પૂરો સામનો કરે છે. આખો મદાર માતા ઉપર જ તો હોય છે. હા, એટલા માટે બહેનોએ સૌથી વધારે જાગૃત થવાની જરૂર છે અને એ પરિસ્થિતિનો જો એ લોકો સામનો કરશે ને તો બધાને ખુલ્લા પાડી શકે છે પણ. અને હવે જ્યારે કાયદાનો આશરો છે તો બહેનો શા માટે આગળ નથી આવતી? તમને કાયદાનું પ્રોટેક્શન છે અને બીજી નારી સુરક્ષા કેન્દ્રો અને મેં આગળ ઉપર પણ નારીની સમસ્યાના સમાધાન માટે તો હવે ઘણી બધી એનજીઓ પણ કાર્યરત છે. વિશેષ બધી નારીની બીજી સંસ્થાઓ પણ અહીંયા આપણને છે કે જે તમને તરત જ મદદરૂપ થઈ શકે એમ છે. કાયદાકીય રીતે પણ એ લોકો તમને પૂરી મદદ કરશે. શિક્ષિત સમાજની વાત કરો છો પણ મોટા ભાગે એવું જોવા મળે છે કે જે એજ્યુકેટેડ પીપલ છે એ જ આવું કૃત્ય કરતા હોય છે. હા, એ પણ એક શરમજનક બિના છે, શરમજનક બિના છે. એટલે હું તો માનું છું કે તમે કહો છો અશિક્ષિત લોકો, પણ શિક્ષિત સમાજમાં તો છે, શિક્ષિત સમાજની અંદર પણ આ ઘટનાઓ બને છે. શિક્ષિત સમાજમાં પણ ઘટનાઓ બને છે. ગવર્નમેન્ટ તરફથી પ્રયાસ થવા જોઈએ કે હજુ થોડાક વધારે જો પ્રયાસ કરવામાં આવશે, કડક કાયદા બનાવી શકાય. અને જે એનજીઓસ છે બીજી, જે ધાર્મિક સંસ્થાઓ છે, આધ્યાત્મિક સંસ્થાઓ છે કે આવી જે સમાજસેવી સંસ્થાઓ છે, જે નારીના ઉત્કર્ષ માટે કાર્ય કરતી જે સંસ્થાઓ છે, એ લોકોએ આના માટે ખૂબ આગળ આવવાની જરૂર છે. પ્રફુલભાઈ, ભ્રૂણ હત્યા એક ગુનો છે, આપણે સ્વીકાર્યું, લોકો પણ જાણે છે, પણ એ કેટલો મોટો પાપ કર્મ છે અને એનું ફળ શું થઈ શકે છે? હું તો માનું છું કે તમે કોઈ કર્મોની ફિલોસોફી તો અહીંયા પણ લાગુ પડતી હોય છે. મારી નાખો છો, દાખલા તરીકે તમે જીવંત વ્યક્તિને મારી નાખો છો તો આ તો ગર્ભમાં એને તમે ખતમ કરી રહ્યા છો, એક જીવને, જીવને ખતમ કરી રહ્યા છો. એટલે એનું પાપ કર્મ તો બહુ મોટું પાપ કર્મ છે. તમે કોઈ વ્યક્તિને મારો અને તમને જેટલું પાપ લાગે એટલું જ પાપ તમને અહીંયા લાગે છે, તમે એને ખતમ કરી નાખો છો. એટલે તમે એના માટે નિમિત્ત બની જાઓ છો. તો એ તો મોટામાં મોટું પાપકર્મ છે અને એ પાપકર્મનું સેટલમેન્ટ તમારે કોક વખતે તો કરવાનું છે. તમે એક વખતે સ્ટેટમેન્ટ કરેલું છે કે ભાઈ તમે કદાચ અહીંની અહીંના કાયદાથી છટકી શકશો, પણ ઉપરવાના કાયદાથી કોઈ વ્યક્તિ છટકી શકતો નથી. એ કાયદો અહીંયા પર લાગુ પડે. હા, અહીં લાગુ પડે જ ને, કેમ ન લાગુ પડે? એટલે એ કાયદો બિલકુલ લાગુ પડે. ભ્રૂણ હત્યા એટલે તમે એક જીવંત વ્યક્તિને ખતમ કરી નાખો છો, મારી નાખો છો, એને જન્મ લેતા પહેલાં જ એને ખતમ કરી નાખો છો. એનો જે રાઈટ છે જન્મ લેવાનો, એ અધિકાર ઉપર તમે તરાપ મારી રહ્યા છો. એટલે ચોક્કસ આ તો બહુ મોટું પાપ કર્મ છે. આવી રીતે પણ કોઈક રીતે અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે આધ્યાત્મિક સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, તે લોકો પણ આ રીતે પ્રયાસ કરી શકે છે કે ભાઈ આ એક મોટામાં મોટું પાપ કર્મ તમે કરી રહ્યા છો, આ કૃત્ય એક બહુ જ ખરાબ કૃત્ય તમે કરી રહ્યા છો. એવા પ્રકારની જો જાગૃતિ લાવવામાં આવે તો પણ આનું કંઈક પ્રમાણ ઘટાડી શકાય છે. ભ્રૂણ હત્યા તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે બાળકીને જન્મ આપ્યા પછી પણ તેને કચરાપેટીમાં કે રસ્તા વચ્ચે ફેંકી દેવામાં આવે છે. તો આ વિશે આપ શું કહેશો? આવા પણ કિસ્સાઓ બને છે, આવા પણ કિસ્સાઓ બને છે. દાખલા તરીકે એને બાળક નથી જોઈતું, પણ આવી રીતે કચરાપેટીમાં નાખવાનું
હું માનું છું કે એ કોઈ રીતે યોગ્ય નથી. કોઈક એવી સારી સંસ્થાઓ અત્યારે તો અનાથ આશ્રમો પણ એટલા બધા છે, અને એવા અનાથ આશ્રમની અંદર પણ એ બાળકને સુપ્રત કરી શકે છે. જે બાળકને 9 મહિના ગર્ભમાં રાખ્યો હોય, હા, એટલે એ હોય તો પછી એના પછી યસ, બાળ સુરક્ષા માટેનું થાય કે માતાનું જીવ કેમનું ચાલતું હશે. નહીં, છતાં પણ એટલે જ તમને કહું છું કે આ બધું, આ જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય તો નથી જ થઈ રહ્યું, પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે તમે દાખલા તરીકે બાળકને ઈચ્છતા નથી, અથવા તો તમારી ક્ષમતા નથી કે તમે એનું લાલન પાલન કરી શકો છો, તો આજે એવી ઘણી બધી સંસ્થાઓ છે કે તમે ત્યાં એ બાળકને આપી શકો છો. હવે તમે બાળકને કચરા પેટીમાં નાખો એના કરતા કોઈ કેવી સંસ્થાના દરવાજા પર મૂકી આવો. હા, એ જ હું કહેવાની હતી કે અનાથ આશ્રમની અંદર તમે મૂકી દો, અનાથ આશ્રમ વાળા એનો સ્વીકાર પણ કરશે. કોઈ પરિસ્થિતિ તમારી હશે એવી તો અનાથ આશ્રમ પણ એનો સ્વીકાર કરશે જ. અને તમે એને તરછોડી રહ્યા છો, એને કચરાના ડબ્બામાં નાખી રહ્યા છો, ગમે ત્યાં રોડ ઉપર મૂકી રહ્યા છો, એના કરતા તો કોઈક એવા આશ્રમના પ્રાંગણની અંદર એનું લાલન પાલન થાય ને. બરાબર છે, એ પણ એનું કંઈક લાલન પાલન થઈ શકે છે. ઓપ્શન બીજા બધા ઘણા છે, પણ એની અંદર હિંમતનો અભાવ છે, આત્મવિશ્વાસનો અભાવ છે. હવે નારી જો ચાહે તો એ પણ એને બ્રોટઅપ કરી શકે છે, પણ એનામાં આત્મવિશ્વાસનો અભાવ છે એટલે પછી આવું કૃત્ય એ લોકો કરી દેતા હોય છે. પ્રફુલભાઈ, ભ્રણવિદ્યા વિશે જે આપણે ચર્ચા કરી, મને એવું લાગે છે કે આ પ્રોગ્રામ સાંભળ્યા પછી લોકોમાં એક જાગૃતતા ચોક્કસ આવશે, અને હવેથી એ લોકો આ દુષ્કર્મ કરતા અચકાશે. આપણે ઈચ્છીએ એવું. હા, આપણે પણ એવું ઈચ્છીએ. આ સુંદર ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. પ્રફુલભાઈને સાંભળ્યા પછી આપણે એકવાર નહીં પણ 10 વાર વિચારીએ કે આપણે શું કરી રહ્યા છીએ. ચાલો આજે ભેગા મળીને પ્રતિજ્ઞા કરીએ કે સમાજમાંથી આ ભ્રૂણ હત્યા જેવી ઘટનાઓને સદાના માટે સમાપ્ત કરીશું. રજા આપશો અત્યારે, ફરી મળીશું. નમસ્કાર. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ.